ભરૂચ ખાતે જિલ્લાના 32મા માર્ગ સલામતી માસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કોરોના ગાઈડલાઇનનું પાલન કરી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તારીખ 18/1/2021 તારીખ 17/2/2021 સુધી વિવિધ જુદા જુદા કાર્યક્રમો યોજી વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવશે. માર્ગ સલામતી માસની ઉજવણી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ TRB પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહી છે, જેના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય દુષણ પટેલ, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચોડાસમા, ભરૂચ SDM નવનીત પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે દીપ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉદઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ભરૂચના ધારાસભ્ય દુષણ પટેલ તેમજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, એમની પણ વિશેષ જવાબદારી હોય છે, જેમાં અમારે પોલીસ કે સરકારી વિભાગોમાં રજૂઆતો આવતી હોય છે, એમ એ લોકોને પણ બેલેન્સ કરવાનું છે. પ્રજા તરફથી પણ રજૂઆત આવે અને અમારી પણ રજૂઆતો હોય છે, કારણ કે અલ્ટિમેટલી અમે લોકો યુનિફોર્મમાં છીએ, તો યુનિફોર્મની અંદર પણ અમે આ દેશના નાગરિકો છીએ. હું કારણ કહું છું, એવરી પોલીસમેન ઇઝ અ સિટીઝન, એવરી પોલીસમેન ઇઝ અ સિટીઝન ઇન યુનિફોર્મ, એન્ડ એવરી સિટીઝન ઇઝ અ પોલીસમેન વિધાઉટ યુનિફોર્મ. જો આપણે વીજળીનો વાયર પકડી નથી શકતા, તેમાં આપણને ખબર છે, તો પછી જાણી જોઈને આપણે શું કામ આવી ભૂલ કરીએ કે ભાઈ આ સિગ્નલ બંધ છે તો આપણે એનો ક્રોસિંગ કરીએ. આપણે જાતે જાગૃત થવાની જરૂર છે. આપણે જાગૃત છીએ જ, પણ આપણે સ્વાર્થી જાગૃત છે. આપણે જાણીએ છીએ કે આપણે વીજળીનો વાયર પકડવાથી આપણને સીધું નુકસાન છે, પણ આ ક્રોસ કરી દઈશું, પોલીસ એમ તેમ જોશે તો કોઈને ફોન કરાવીશું, પકડશે. તો મહેરબાની કરીને આપણે એવું ના કરતા, આપણી પોતાની ફરજ સમજી, આપણી પોતાની જાત માટે આપણે જાગૃત રહીએ, પણ આપણે પોલીસને એમની ફરજમાં જાણી જોઈને વધારો કરાવીએ છીએ. ધારો કે કોઈ વિદેશ ગયા હોય, ફરવા માટે ગયા હોય કે ક્યાં કે કારણસર ગયા હોય, તો ત્યાં જો એરપોર્ટથી ઉતરીને ગાડીમાં તમે પહેલાં બેસશો તો પહેલો તમારો સીટ બેલ્ટ તમને યાદ આવશે, કારણ કે તમે વિદેશી ધરતી પર પગ મૂક્યો છે. અને ત્યાં તમારે બધા જ રૂલ, જેમ SPશ્રીએ કહ્યું કે સિગ્નલ તોડવાના, સિગ્નલ ના હોય તો પણ એ લાલ લાઇટ હોય તો એ માણસ ત્યાં જઈને ઊભો જ થઈ જાય. ત્યાં કોઈ નિયમનો ભંગ નથી થતો ને ત્યાં કોઈ ટ્રાફિક પર પોલીસ જ નથી હોતી. તો આ બધા આપણી માટેના જ નિયમો છે, આપણા ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કે આપણે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ, એ આપણા માટે ખરેખર આ આપણને સૌ પ્રથમ જ પહેલો લાગુ પડે છે. ને આ સપ્તાહ ઉજવવાનું કે માસ ઉજવવાનું જે આ કાર્યક્રમ છે, એ એક અવેરનેસ લાવવા માટેનો કાર્યક્રમ છે. આ પ્રસંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નગરના જુદા જુદા માર્ગ પર ફરી ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ લાવવા પ્રયાસ કર્યા હતા.